જુનિયર ક્લાર્કના પેપર ફૂટવાથી વિદ્યાર્થીઓને વળતર આપવામાં આવે અને આ પેપર ફોડવામાં જે પણ દોષિત છે તેને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ માંગ કરી સરકારને મારી વિનંતી છે જે પ્રકારે જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થઈ છે મારે દુઃખ સાથે કહેવું પડે છે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓને આજે પોતાના ઘરે માયુસ થઈને પાછું જવું પડ્યું છે ત્યારે તેવા દોષિતને સેજ પણ છોડવામાં ના આવે જે પ્રકારે આ પેપર લીક થવાના કારણે આ વારંવાર આ પ્રકારનું કૃત્ય કરવાવાળા લોકોને જો તમે એક દાખલો નહીં બેસાડો કડક સજા નહીં આપવામાં આવે આજીવન કેદની સજા હોવી જોઈએ જન્મટીપ થવી જોઈએ આવા પ્રકારના દોષિતોને જો છોડવામાં ના આવે આપણે એકનું કોઈ મર્ડર કર્યું હોય અને આપણે એને ફાંસીની સજા સુધીની જોગવાઈ થતી હોય છે આવા લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓના જીવન સાથે ખેલવાડ કરવાવાળા તમામ દોષિતોને છોડવામાં ના આવે અને કડક સજા આપવામાં આવે છે અને સાથે સાથે વિનંતી કરું છું સરકારને કે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા ગયા હતા તે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું છે એ તમામ વિદ્યાર્થીઓને જ્યારે માયુસ થઈને પાછું વળવું પડ્યું છે તે ગરીબ સમાજના પણ હોય છે ગરીબ પરિવારમાંથી પણ આવતા હોય છે તેવા તમામ વિદ્યાર્થીઓને સરકાર વળતર આપે એને આવવા જવાનું ભાડું આપે અને કંઈ પણ વળતર આપે જેના કારણે એના પારિવારિક જે કહેવાય તકલીફ પડી હશે એ તકલીફમાંથી રાહત મળી શકે છે આભાર ભારત and press the bell icon. Never miss an update.